ધોરણ છ ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર ચોવીસ આવી રહી છે અને આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે ચોવીસ છે તેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના જે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને સાથે સાથે તમારી સ્વાધ્યન પૌથી એકમ કસોટીઓને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આપણે આ પ્રશ્નપત્રની અંદર મૂક્યા છે એક એક વિષયના કુલ ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય અંગ્રેજી અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વુ વેર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પ્લેસ કોણ નવા સ્થળે જવાનું હતું તો થ્રી કોલેજ ફ્રેન્ડ્સ વેર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પ્લેસ એટલે કે ત્રણ કોલેજના મિત્રો વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ એટલે કે આ જે હેવી ટ્રંક હતું વજનદાર જે હતું તે વજનદાર ટ્રંક હતું તે બુકથી ભરેલું હતું તો જવાબ આવશે યસ ઇટ વોઝ ત્રીજું વોટ ડીડ ધ થર્ડ ફ્રેન્ડ સી ત્રીજા મિત્રોએ શું કહ્યું ધ થર્ડ ફ્રેન્ડ સી ઇઝ વેઇટ આઈ થિંક ઊભા રહો હું કંઈક વિચારું ચોથું ચોથો સવાલ ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ સિક્સ ફ્લોર એટલે કે નવું ઘર જે છે તે છઠ્ઠા માળ ઉપર હતું ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ કારણ કે પાંચમા માળ ઉપર હતું ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફોર લાઇટ લાઇટ એટલે કે હળવું હળવુંનું વિરુદ્ધાર્થી શું થશે તો જવાબ આવશે હેવી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર જે છે દરેક વિષયના ઉપલબ્ધ છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાના છે એટલે કે સીધી ઝેરોક્સ કરાવીને તમે તેનો અભ્યાસ કરી શકશો અને સારામાં સારી રીતે તૈયારી કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી લેવા એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ છે તે વોટ્સઅપ પર મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સીધી લીટી દોરેલ શબ્દ જવાબ રૂપે મળે તે રીતે આપણે અને બાકીનું વાક્ય વુ વાળું છે એટલે એમ જ રહેશે હુ ઇઝ અવર ક્લાસ ટીચર ને છેલ્લે પ્રશ્ન ચિહ્ન ચાંદની વોઝ ઓન ફાર્મ તો ઓન ધ ફાર્મ શબ્દને દૂર કરવાનો છે વેર વડે આપણે પ્રશ્નાર્થ બનાવવાનો છે તો વેર વોઝ ચાંદની ત્રીજું નક્શ વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે તો લાસ્ટ મંડે શબ્દને આપણે દૂર કરવાનું છે અને વેન વડે પ્રશ્ન બનાવવાનું છે તો વેન વોઝ નક્સ એટ સ્કૂલ ચોથું નિધિ વોઝ એબ્સન્ટ યસ્ટર ડે તો નિધિની જગ્યાએ આપણે વુ મૂકીશું એટલે જવાબ આવશે વુ વોઝ એબ્સન્ટ યસ્ટર ડે મિસ્ટર પાટિલ ઇઝ ટીચર વોટ વડે બનાવવાનું છે તો વોટ ઇઝ મિસ્ટર પાટિલ પ્રશ્ન ચિહ્ન ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ આપેલા વાક્યને યોગ્ય વિભાગમાં લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે એમાં નાવ એટલે કે ચાલુ વર્તમાન કાળના વાક્યો અને બિફોર એટલે કે ભૂતકાળના વાક્યો એવી રીતે બંનેની અંદર ફેરવવાના છે આપણે ચાલો તો નાવની અંદર શું શું આવશે તો વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુ ડે રિશી એન્ડ ઉમંગ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ અને બિફોરમાં આવશે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ ફિફ્થ જૂન વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર અને ત્રીજું અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર આપેલી વિગતોને ઘટનાક્રમ મુજબ ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘટનાક્રમ મુજબ ગોઠવો હોય તો આ પ્રમાણે ગોઠવી શકે પહેલું ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર બીજું બીજું વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ ત્રીજું સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ ચોથો ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક અને પાંચ બિરજુ વોઝ નોટ બિરજુ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ ટેબલના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે અંબાજી ટુ અહેમદાબાદ બસ સ્ટેશન અરાઈવલ અને ડિપાર્ચર આપણને આપેલા છે બરાબર સ્ટેશનના નામ છે અરાઈવલ એટલે કે કેટલા વાગે પહોંચશે અને કેટલા વાગે ઉપડશે એમાં પહેલું એટ વોટ ટાઈમ ડીડ ધ બસ રીચ વડાલી તો જવાબ આવશે સેવન ફોર્ટી ફાઈવ એમ બીજું ઇટ વોઝ એટ ફોર્ટી ફાઈવ એમ વેન વોઝ ધ બસ એટલે કે પોણા નવ વાગ્યા બસ ક્યાં હશે તો જવાબ આવશે હિંમતનગર ધ પ્લેટફોર્મ ક્લોક શોઝ એટ ફિફ્ટી ફાઈવ એટલે કે આઠ પંચાવન દર્શાવે છે તો વેર વોઝ ધ બસ તો બસ હિંમતનગર હશે ધ બસ વોઝ એટ ઈડર વોટ વોઝ ધ ટાઈમ જો બસ ઈડર હોય તો સમય થયો હશે આઠ પાંચ વાગ્યાનો વેન ડિડ ધ બસ રીચ અમદાવાદ બસ અમદાવાદ ક્યારે પહોંચશે તો જવાબ આવશે ટેન થર્ટી એમ સવારે દસ વાગે સાડા દસ વાગે ક્વેશ્ચન નંબર સિક્સ નીચેના શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો દિવાળી ક્રિસમસ હોલી અને મંડે તો મંડે અલગ પડે છે મોર્નિંગ ટુડે ડે અને આફ્ટરનૂનમાંથી ટુડે અલગ પડે છે એલિફન્ટ કેટ રેબિટ અને પેરોટમાંથી પેરેટ અલગ પડે છે ફર્સ્ટ સેકન્ડ ફોર અને થર્ડમાંથી ફોર અલગ પડે છે બનાના મેંગો સમર અને એપલમાંથી સમર અલગ પડે છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત આપેલા શબ્દોને શબ્દ ક્રમમાં ગોઠવો તો જો ફ્રેન્ડ ટ્યુઝ ડે અફ્રેડ વરી અને કાવડ જેવા શબ્દો આપેલા છે તો પહેલા સર્વ પ્રથમ આવશે અફ્રેડ બીજું આવશે કાવડ ત્રીજો આવશે ફ્રેન્ડ ચોથો આવશે ટ્યુઝ અને પાંચમો આવશે વરી ક્વેશ્ચન નંબર આઠ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો જેના કુલ દસ માર્ક છે તો સરપંચ અને બિરજુ વચ્ચેનો સંવાદ આપેલો છે સરપંચ ઇઝ આઈ હેવ રિસિવડ ખાલી જગ્યા ફ્રોમ ડેકોઇટ્સ તો જવાબ આવશે અ નોટ બિરજુ સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇડ્સ આઈ વિલ ટીચ ધેમ અ લેસન સરપંચ ઇઝ બટ યુ આર અફ્રેડ ઓફ ઓફ યુવર અમાઉસ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન બીરજુ સી ઇઝ ગીવ મી ટેન સ્ટ્રંગ યંગ મેન આઈ હેવ અ પ્લાન સરપંચ ઇઝ ઓકે બટ પ્લીઝ સેવ ધ વિલેજ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નાઇન ઘડિયાળમાં આપેલા સમયને અંગ્રેજીમાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો આને આપણે અંગ્રેજીમાં લખી શકીએ ક્વાર્ટર પાસ્ટ ઇલેવન ત્યાર પછી અહીંયા આપણે લખીશું નાઇન ઓ ક્લોક ત્યાર પછી લખીશું ક્વાર્ટર ટુ ફોર એટલે કે પોણા ચાર છે એટલે ક્વાર્ટર ટુ ફોર ત્યાર પછી અહીંયા છે સાડા ત્રણ એટલે હાફ પાસ્ટ થ્રી અહીંયા છે તમે જોઈ શકો છો પોણા બાર એટલે કે ટેન મિનિટ્સ ટુ ટ્વેલ્વ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નવ ચિત્રનું વર્ણન કરો કોઈ પણ એક જેના કુલ દસ માર્ક છે ચિલ્ડ્રન સ્વિંગ કાઇટ સી સ્લાઇડ પાર્ક ફૂટબોલ બલૂન મડ અને ચિત્ર આપણને આપેલું છે તો આ ઉપરથી ચિત્રનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ જો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ફિલ્ડ વિથ નેચરલ બ્યુટી આઈ કેન સી અ સ્વિંગ સ્લાઇડ્સ એન્ડ સી શોર ઇન ધ ઇન ધ બેકગ્રાઉન્ડ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન વિથ સમ પ્લેઈંગ ફૂટબોલ ધેર ઇઝ અલ્સો અ પોન્ડ ઇન ધ ગાર્ડન

there is also a clock on the wall i can see a cupboard there which contains some books there is a window in the classroom allowing light to come in mitro farimadishwape ધોરણ છના એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેક વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે તેનો વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે